અનોખી જગ્યા તો હું નહીં કહું, પણ એક અનોખા બેનને મળવા આવ્યો છું કે જેની મોટિવેશનલ સ્ટોરી છે. એમને તમે મળો ને તો એમ થાય કે લાઈફમાં તો કોઈને કોઈ પ્રોબ્લેમ જ નથી, કારણ કે તમને એમની વાત જાણશો પછી ખબર પડશે કે શું હાલત છે. અને અત્યારે રિવરફ્રન્ટ ઉપર એમણે એક એમ્પ્યુટી, એટલે ઇંગ્લિશમાં એમ્પ્યુટી એટલે કોઈનો શરીરનું કોઈ અંગ કાપવામાં આવે ને તેને એમ્પ્યુટેશન કહેવાય. તો એમનો એક અકસ્માત થયો હતો 2021ના એન્ડમાં, તો અકસ્માતના કારણે એમનો એક પગ કાપવો પડ્યો અને એના કારણે એમની જોબ અત્યારે હાલમાં કરી શકે એમ નથી. અને એમણે અમદાવાદના હાર્દસમાં સાબરમતી રિવરફ્રન્ટ એરિયામાં એક એમ્પ્યુટી ટી સ્ટોલ ખોલ્યો છે. એમ્પ્યુટી એટલે કે જેનો કોઈ અંગ કપાઈ ગયો એને એમ્પ્યુટી કહેવાય, અને એને ચા સાથે જોડી દીધું છે એટલે એમ્પ્યુટી. અને એટલા બધા બેન કહેવાય ને કે મજબૂત મન અને હૃદય બંનેથી બહુ મજબૂત છે. અને એમના વિડીયો ઘણા બધા વાયરલ થયા છે અને લોકો એમને મદદ કરવા પણ આવ્યા છે. તો અમે પણ એમની બધી વાતો જાણવા અને તમને પણ એમની વાતો જણાવવા આવી ગયા છે. કેમ છો નેહાબેન? બસ મજામાં. તો તમારી વાતો થોડીક જણાવો તો અમારા વ્યુઅર્સને ખબર પડે. તમે ઓલમોસ્ટ મારા વિશે બહુ સારું કહ્યું છે. એમ્પ્યુટીનો મતલબ હજી સુધી ગુજરાતમાં કોઈને નથી ખબર. હા, મારી ટૂંકમાં સ્ટોરી કહીશું તમને કે જુલાઈ 2021માં મારો નાનો એવો અકસ્માત થયો. નાનો એટલે મારા માટે તો બહુ મોટો હતો, જોવા માટે નાનો હતો. ત્યારે અકસ્માતમાં હું બસમાંથી નીચે પડી ગઈ, એટલે બસ અને ટ્રકનો બહુ ટક્કર થઈ અને આખો જ ડાબો ભાગ છે મારો એ જમીન પર પછડાયો. ફેસ પર લગભગ 25 ટાંકા હતા, નાના મોટે બધી બહુ ઇન્જરીઓ થઈ અને પગ આખો ક્રશ થઈ ગયેલો હતો. અને એ પગને બચાવી શકાય એવી કન્ડિશન જ નથી, એટલા માટે થઈ. અને પછી સિવિલ હોસ્પિટલમાં મારો પગ કાપવો પડ્યો. 1.5 મહિના સુધી તો મને ખ્યાલ જ નહોતો કે મારો પગ કાપવામાં આવ્યો છે. લોકો ડોક્ટરે કીધું કે પ્લાસ્ટર કર્યું છે, તું નીચે નહીં જોઈ શકે. મારી હાલત જ એવી નથી, કારણ કે મારું વોશરૂમ, બાથરૂમ, નાવાનું બધું બેડ પર જ હતું, હું કશે જઈ શકું એમ નથી. 1.5 મહિના પછી મને ખ્યાલ આવ્યો કે મારો પગ તો 80% જેટલો કાપવામાં આવ્યો છે, ખાલી આટલો જ પગ રાખવામાં આવ્યો છે. ત્યારે હું બહુ રડી, 2 દિવસ જમી બી નથી. અને ત્યારે જેટલા લોકો મને મળવા આવતા એ લોકોએ કીધું કે સુધા ચંદ્રન છે આપણા એક પગે ડાન્સ કરતા ભારત કથક નૃત્ય કરે છે અને અરુણિમા સિન્હાએ એવરેસ્ટ સર કર્યો છે. ત્યારે મેં બી વિચાર્યું કે હું બી એવરેસ્ટ જવા ટ્રાય કરીશ. અને પછી ધીરે ધીરે લોકોને જાણ કરી, ક્રાઉડ ફંડિંગ કર્યું અને 10 લાખ સુધીનો પગ બનાવી શકું એટલું ક્રાઉડ ફંડિંગ કર્યું. અને પછી જે નવા લોકો મળ્યા એણે એવું કીધું કે અરુણિમા સિન્હા કરે એવું તું કરીશ, આ તો કોપી થઈ, તું તારું કંઈક યુનિક લાવ, નવું લાવ. અને પછી મેં વિચાર્યું કે હું કંઈક નવું કરીશ. અને પછી મને ચા બનાવતા તો બહુ ઓછી આવડતી, ઘરે બનાવી લેતી, પણ પીવા માટે તો હું ચાની ડ્રેનેજ લાઈન હતી, એટલે કેવી ચા લોકો પીવે છે, ભાવશે, એ બધું મને ખ્યાલ હતું. એટલે સૌથી ઇઝી, સૌથી સસ્તા ખર્ચામાં મેં મારો પોતાનો ટી સ્ટોલ ચાલુ કરી દીધો છે. અને તમે બધા લોકો મારી ચા ખાલી 10 રૂપિયામાં કુલ્લડવાળી ચા પીવા આવશો એવી હું આશા રાખું છું. અને એમની જોડે એમના પપ્પા મમ્મી છે કે જે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના છે, અને ત્યાં એ લેબર વર્ક કરીને સાવ સામાન્ય સ્થિતિમાં હતા. અને અહીંયા ઘર વસાવવાનું સપનું હતું એમનું, અચાનક આખું કહેવાય ને કે નસીબે કહેવાય ને કરવટ બદલી અને આવું થયું એમની જોડે. એટલે એમના ફાધર મધર પણ અહીંયા આખો દિવસ ઊભા રહે છે, 12 કલાક સુધી ઊભા રહે છે. અને આ તમે જોઈ શકો છો કે આખો આ છે ને, આમ જોવા જઈએ ને તો ખૂબ બિઝી એરિયા છે, પણ અહીંયા તમને બીજી કોઈ જ ફેસિલિટી મળતી નથી. એટલે 12 કલાક સુધી આ દીકરી છે એવી રીતે ઊભી રહે છે. તો મારી તમને સૌને વિનંતી છે કે એમને જેટલો મેક્સિમમ સપોર્ટ થાય કોઈ પણ રીતે એ તમે કરજો. અને બીજું જે મારી ચેનલ છે નિકુંજ સોની જસ્ટિસ પૂરી, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને તમને આવું કોઈ તકલીફ થાય જેને એને પાછું કળ વળીને ઊભા થવા માટે તમારું શું મેસેજ છે જરા કહેજો. તકલીફ થાય ત્યારે તો પરિસ્થિતિ બહુ જ ખરાબ હોય છે. ખુદ હું પોતે ડિપ્રેશનમાં હતી, જીવવાની આશા છોડી દીધી, મારાથી કશું થતું નથી, હવે મારે જીવવું જ નથી, સુસાઇડ કરવું છે. 10 વાર તો સુસાઇડ નોટ બી લખેલી છે મેં, કારણ કે આપ સહન કરવું મારા માટે બહુ અઘરું હતું. પણ લોકો બહુ જ સારા છે, આપણને ધક્કો મારી અને આગળ મોકલી પણ શકે છે. એવી રીતે હું તમને બધાને ધક્કો મારીને આગળ મોકલવા માટે આવી છું. મને જોઈને કોઈ પણ મરવાના વિચાર કે ડિપ્રેશનમાં ના આવતા, જોજો, હિંમત મેળવજો કે એક પગ વગર હું 12 કલાક અહીંયા ઉભી રહી શકું છું તો તમે કેટલી કલાક ઉભા રહી શકશો, જ્યારે તમારી પાસે તો 2 હાથ ને 2 પગ બધું જ છે. તો જીવજો અને બધા મોજ કરજો. આવજો, બાય બાય.